આ દ્રશ્ય તમે જોઈ રહ્યા હતા એ કોઈક બીમાર વ્યક્તિના નથી કે એને જોડીમાં લઈ જાય અને હોસ્પિટલ લઈ જતા એવા દ્રશ્ય નથી, પણ આ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે અને પછી એને જોડીમાં સ્મશાન ભૂમિએ લઈ જતા દ્રશ્યો છે. એ દ્રશ્યો છે માંડવી તાલુકાના 27 કિલોમીટર દૂર જૂના ગાંગપુર ગામના દ્રશ્યો છે. ગાંગપુર ગામ હજુ સુધી વિકાસથી બહુ જ દૂર છે, એમાં રસ્તા પાણી અને લાઇટની સુવિધા પણ હજુ સુધી ત્યાં પહોંચી નથી. વાત કરીશું જૂના ગાંગપુર ગામની. જે માણસને મૃત્યુ પછી પણ સન્માન મળવું જોઈતું હતું એ સન્માન નથી મળ્યું એવું કહેવું છે ગામના લોકોનું, કારણ કે અહીં રોડ રસ્તા અને પાણીની સુવિધા આજે પણ વંચિત છે અને એ ગુજરાત મોડલમાં આવે છે. અને મુખ્ય વાત એ છે કે કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ મંત્રી છે એમના મત વિસ્તારનું આ ગામ છે જૂના ગાંગપુર ગામ. જૂના ગાંગપુરની ઇતિહાસ જોઈએ તો એ વિસ્થાપિતોનું ગામ છે. આંબલી ડેમ જ્યારે બન્યા હતા ત્યારબાદ વિસ્થાપિત કરવામાં આવ્યા હતા અને એ વિસ્થાપિતોનું ગામ છે. તો તમે એ પણ વિચાર કરો કે વિસ્થાપિતોની આજની તારીખે હાલત કેવી છે, એ કઈ પરિસ્થિતિમાં જીવે છે, એ પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે. પ્રતાપભાઈ વસાવા નામના આદળ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે એમના મોટા ભાઈ કહે છે કે અમે અમારા ભાઈને સન્માનજનક રીતે સ્મશાન ભૂમિએ પણ નથી લઈ જઈ શકતા, કારણ કે અમારા ઘરની બહારથી જ ખૂબ જ કાદવ છે, કારણ કે રસ્તાની સુવિધા આજ સુધી અમને નથી મળી અને અમારે સ્મશાન ભૂમિએ લઈ જવા માટે કમસે કમ 4.5 કિલોમીટર જેટલું ચાલી અને જોડીમાં લાશને લઈ જવી પડશે, કારણ કે 2 વ્યક્તિ ચાલી શકે એટલી જ પગદંડી રસ્તો છે અને કાદવવાળો રસ્તો છે, 4 વ્યક્તિ ઠાઠડી બનાવીને ચાલી શકે એવી પણ સગવડ નથી. ગુજરાતના આદિજાતિ મંત્રીના મત વિસ્તારના જ લોકોની આ દશા તમે જોઈ લો કેવી કહેવાય. જ્યારે ગુજરાત મોડલની વાત દુનિયા અને દુનિયામાં ડંકો વગાડવાની થાય છે ત્યારે ગુજરાતમાં જીવતા લોકોનો વિકાસ ક્યાં નોંધાઈ ગયો છે? શું જૂના ગાંગપુર ગામના લોકોને વિકાસ નથી મળ્યો, કે પછી વિકાસ ફક્ત શહેરીજનોનો જ થાય છે, કે આદિવાસીઓનો વિકાસ થતો નથી? બીજી એક વાત, જૂના ગાંગપુર ગામ વિસ્થાપિતોનું ગામ છે. આંબલી ડેમ જ્યારે બન્યો હતો ત્યારે વિસ્થાપિત થયા હતા એ લોકોનું ગામ છે. તો વિસ્થાપિતોને શું ફક્ત અને ફક્ત બલિદાન જ આપવાનું હોય છે? કોઈ સુવિધા, કોઈ સગવડ, કોઈ વિકાસ મળશે જ નહીં એમને. અને આ વિસ્તારને પણ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોને હજુ સુધી રસ્તા અને પાયાની સગવડ પણ નથી પહોંચાડી શક્યા, તો વિકાસ કેવો કહેવાય? શું આ ગામ ગુજરાતના વિકાસમાં નથી બેસતું? શું આ ગામ ગુજરાત બહારનું ગામ છે? શું આ ગામના લોકોની કોઈક એવી વાત છે કે જેથી ત્યાં વિકાસ કરવા માટે લોકો નથી જતા, નેતાઓ નથી જતા, ફક્ત અને ફક્ત વોટ બેંક તરીકે જ વાપરે છે એવું લાગે છે? જ્યારે મૃત્યુ પામનારના મોટા ભાઈએ કહ્યું કે મારા ભાઈનું મૃત્યુ 54 વર્ષે થયું છે અને એમને અમે સન્માનજનક રીતે સ્મશાન સુધી લઈ જવામાં પણ અસમર્થ છે, કારણ કે અમારા ઘરની બહાર અમે નીકળીએ છીએ ત્યાંથી જ કાદવ શરૂઆત થાય છે, અમારે 4.5 કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે, ત્યારબાદ ટેમ્પામાં અમારે લાશને મૂકીને મરદાને મૂકીને સ્મશાન ભૂમિ લઈ જવું પડશે, બાકી ત્યાં સુધી અમારે 4 ઠાઠડીની જગ્યાએ જોડી બનાવીને જ અમે લાશને 4 કિલોમીટર સુધી લઈ જઈએ છીએ. આ ન્યૂઝ જોઈને કોમેન્ટ જરૂર કરજો કે ગુજરાતનો વિકાસ ક્યાં પહોંચ્યો છે અને ગાંગપુર જૂના ગાંગપુર ગામે માંડવીના 27 કિલોમીટર દૂર આવેલું જૂના ગાંગપુર ગામે વિકાસ ક્યારે પહોંચશે. Thank you.